જય માતાજી બધાને. જો સવારના વાગી ગયા છે 7:30 અને દિવસ ઉગ્યા ને એટલે ચડી ગયો છે, અને અત્યારે આજે આપણે મોડું થઈ ગયું વાડેમાં આવવાનું, કારણ કે દીવ ઉગ્યા ને એટલે ચડી ગયો, એ તો સારું ન કહેવાય. દીવ ઉગ્યા તો વાડેમાં વિયવું પડે. જો આપણે પલોટ ઉગ્યો હતો 2-3 દિવસથી, પણ આજે આવે છે દાડિયા એટલે આ પલોટને આપણે ઠેલ્યું લાવી છીએ એમાં ભરવો પડશે, કારણ કે સલાખા જોઈશે કપા વીણવામાં. અને દાડિયા આવે છે એ કે મેં દાડિયા આવી કુંભળીએ રેવી, પણ કે કપાસ જોઈવી, અને પછી ખબર પડે કે કુંભળીએ રહેવું કે દાડિયે રહેવું. તો 10-12 જણા આવે છે તો 10-12 સલાખાએ જોઈશે, એટલે એટલા બધા સલાખાય નથી. તો આ બધા આ ઠેલીમાં ભરવાળ્યું, 2 સલાખા આ ખાઈ લેતા, બીજી બધીથી આજુબાજુમાંથી લેવા પડશે. તો હાલો 7:30 થઈ ગયા છે, હમણાં થોડીક વારમાં આવતા દઈશ એટલે કાયમ કાંઈ ભરી વાળવી. જો દાડિયા આવી ગયા છે અને ક્યારના વીણવા પણ મહિના છે, 2-2 સા ઉતરી હોતા ગયા છે અને કુંભળીએ રહ્યા છે વીણવા, જોઈએ કેટલો કપા વીણે છે. જો અત્યારે વાગ્યો છે 1:30, તમે વિચારતા હશો કે ત્યારે દાડિયા ગયા, પણ દાડિયા નહોતા કુંભળિયા હતા. દાડિયા હોય તો 12:30 આવી જાય, પણ જો એટલી ગાંહડી વીણ્યું કપા અને એક ગાંહડી આપણે પહેલાં પડી હતી, જો ઓલા કાણે પડી કેટલો કપા વીણ્યો હશે. જો એ પણ આપણે લખ્યું છે આમાં, જો 9 જણા હતા, 9 જણા અહીંયા એટલો કપા વીણ્યો. જો તો પછી આપણે ખાઈ પીને હવે ટોરાને પણ પાઈ દીધા છે અને બદલાઈ લીધા છે સાંઈ, અને નીણ પણ નાખી દીધી છે, અને આપણા ઘરે આવ્યા છે મહેમાન. મહેમાન આવ્યા છે તો આપણે વાડીમાં સીતાફળ છે તો અહીંયા જઈએ, સારા સારા સીતાફળ પાકા એવા હોય એ ઉતારી દેવી. તો જો સીતાફળ ઉતારીને વાડી આવ્યા હતા, બેને દ્રાક્ષ ઉતારીને રાખી છે, અને એ પણ ઘરની ઓર્ગેનિક દ્રાક્ષ છે, ખાઈ હોય તો હાલો, જો કાળી દ્રાક્ષ. તો મહેમાન જતા રહ્યા છે અને આપણે ઢોરાને ખોળ દઈ દીધો છે, અહીંયા ગાને દીધો છે, અને ભેંસ છૂટે જઈ હતી તો એને અંદર બાંધી દીધી છે અને એને અહીંયા ખોળ દઈ દીધો છે. હવે આપણે જવાનું છે ખડનું પોટકું લેવા. ક્યાં પોટકું પીડ્યું? મારા બાકે ન હોવું પીડ્યું, અહીંયા સુધી માન પડી ગયો. હા, અહીં સુધી પોટકું પડી ગયો, અહીં છે ને આપણે લઈ જઈએ. જો સાંજના વાગી ગયા છે 6:30 અને આપણે આજે કુંભળી આવ્યા હતા કપાસ વીણવા, એમની ગાંહડીઓ આપણે અહીંયા પોળે કરવાની છે, ઝાકળવાળે કરવા થાય તો, નકર તો ટાઢો થાય છે. તો હાલો આ બધી ગાંહડીઓ આપણા બુંગણમાં પોળે કરવાળવી, તો ચાલો મનવી કરવા. તો જો આપણે બધે કપાસ પોળો કરી દીધો છે અને હવે આપણો વિડીયો અહીંયા પૂરો કર્યો, કારણ કે રાત પડી ગઈ છે. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર બતાવજો. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી મારા તરફથી બધાને જય માતાજી.